गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण आठ विषय गणित प्रकरण आठ राशिओनी तुलना। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे स्वाध्याय 8.1 नी समझ मेळवी गया, तो हवे आपणे टकावारी में थतो वधारा अथवा तो घटाड़ानी समझ मेळववानी छे। विद्यार्थी मित्रों, हालनी परिस्थिति ने ध्यान में लईने आपणे जोईए तो बजार में मोटर गाड़ी की किंमत में लगभग 5% जेटलो घटाड़ो थयो छे। घणी वखत आपणने सांभळवा मळे छे के पेट्रोलनी किंमत में 2% जेटलो वधारो थयो छे। तो आ रीते टकावारी जे छे ए आपणा जीवन व्यवहार में वधारा अथवा घटाड़ा साथे सतत संकळायेली रहे छे। तो आज टकावारी में थता वधारा अथवा घटाड़ा आधारित आपणे उदाहरण बे जोईए के गया वर्षे स्कूटरनी किंमत 34,000 रुपया हती अने आ वर्षे ती किंमत में 20% शू थयो वधारो थयो, तो हाल तेनी किंमत शू हशे? बराबर, तो 34,000 ना 20% गणतरी करिए तो 34,000 ना 20% गणीए तो 34,000 अने 20 गुणाकार थशे अने टका काढ़वा माटे छेदमां लखाशे 6, एटले के 6,800 रुपया। 6,800 रुपया शू थयो? किंमत में वधारो थयो। अने एने कारणे हवे नवी किंमत जो शोधवी होय तो आ रीते लखी शकाय के जूनी किंमत वत्ता किंमत में वधारो, एटले 34,000 वत्ता 6800 तो थशे 40,800 रुपया। एनो अर्थ के स्कूटर जे छे तेनी किंमत 40,800 रुपया थई। तो विद्यार्थी मित्रों, ज्यारे टकावारी में वधारो थतो होय तो ए वधाराने मूळ किंमत में शू करवू? उमेरवू। अने घटाड़ो होय तो ए घटाड़ाने मूळ किंमत में शू करवी? बाद करवी, के जेथी आपणने બજારમાં રહેલી નવી કિંમત વિશે માહિતી મળી શકે। હવે ઘણી વખત આપણે બજારમાં જઈએ છીએ ખાસ કરીને કપડાં લેવા માટે, તો ત્યારે કપડાંની દુકાન ઉપર લખેલું હોય છે સેલ સેલ સેલ, 10% ડિસ્કાઉન્ટ, 25% ઓફ, 20% ઓફ, આ રીતે દુકાન ઉપર આપણને બોર્ડ જોવા મળે છે। તો એ જે 25% ડિસ્કાઉન્ટ અથવા તો ઓફ જે મળે છે તેને ગણિતની ભાષામાં કહેવામાં આવે છે વળતર। તો વળતર એટલે શું? ચાલો તેની સમજ મેળવીએ। તો ધારો કે તમે એક જીન્સનું પેન્ટ ખરીદો છો અને એ જીન્સના પેન્ટની ઉપર છાપેલી કિંમત 700 રૂપિયા હતી। દુકાનદાર તમને કહે છે કે તમારે 700ની જગ્યાએ 600 રૂપિયા ચૂકવવાના થાય છે, તો એનો અર્થ શું? કે વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ કે આપણે 700ને બદલે 600 રૂપિયા ચૂકવ્યા એટલે 100 રૂપિયા ઓછા ચૂકવવા પડ્યા। તો આ જે 100 રૂપિયા જે ઓછા ચૂકવવા પડે છે તો એ 100 રૂપિયાને કહેવામાં આવે છે એ જીન્સ પેન્ટ પર મળતું વળતર। એટલે વળતર બરાબર આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। તો વળતરનું સૂત્ર થશે કે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। હવે જો એને જ આધારે આપણે વેચાણ કિંમત શોધવી હોય તો વેચાણ કિંમત શોધવી હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? એના માટે એક બીજું ઉદાહરણ સમજીએ। ધારો કે ટીવી લેવા જઈએ છીએ, બરાબર, અને ટીવીની કિંમત 10,000 રૂપિયા છાપેલી છે। કેટલી છાપેલી છે? 10,000 રૂપિયા। હવે દુકાનદાર કહે છે કે ટીવીની કિંમત પર તમને 10% વળતર આપવામાં આવે છે, એનો અર્થ કે એ તમારી પાસે 1,000 રૂપિયા ઓછા લે છે। બરાબર, તો આ જે 1,000 રૂપિયા ઓછા લે છે એ શું છે? એ ટીવી પર મળતું ડિસ્કાઉન્ટ કે જેને આપણે કહીએ છીએ વળતર। તો એનો અર્થ હવે આપણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો તમે તરત જ કહેશો કે 10,000માંથી 1,000 જો બાદ કરીએ તો આપણને મળશે 9,000। એનો અર્થ કે આપણે દુકાનદારને 9,000 રૂપિયા ચૂકવવા પડે। તો આપણે શું કરીએ છીએ અહીં કે ટીવીની જે છાપેલી કિંમત છે એમાંથી આપણે ડિસ્કાઉન્ટ અથવા તો વળતરને શું કરીએ છીએ? બાદ કરીએ છીએ। એટલે વેચાણ કિંમતનું સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકીએ કે છાપેલી કિંમત ઓછા વળતર। તો આ રીતે છાપેલી કિંમતમાંથી વળતર જ્યારે બાદ કરવામાં આવે તો આપણને આપેલી વસ્તુની વેચાણ કિંમત મળે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વળતર અને વેચાણ કિંમત તેમજ છાપેલી કિંમતનો ઉપયોગ કરીને હવે પ્રયત્ન કરવાની સમજ મેળવીએ। તો એનો પ્રશ્ન નંબર પહેલો છે, એક દુકાનદાર 20% વળતર આપે છે તો નીચેની આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શું હશે?
તેમાં પહેલું એ લખ્યું, એક ડ્રેસ જેની છાપેલી કિંમત 120 રૂપિયા છે. ચાલો હવે વળતર આપણને અહીં કેટલું મળે છે, 20% મળે છે. તો ગણતરી કરીએ તો 120 રૂપિયા પર 20% વળતર જો શોધવું હોય તો આપણે શું કરીશું, 120 અને 20નો ગુણાકાર કરીશું એટલે લખાશે 120 × 20, અને છેદમાં ટકાવારી કાઢવા માટે લખાશે 100. ચાલો હવે અહીં જોઈ શકીએ છીએ કે 0 0 નીકળી જશે, તે જ રીતે આ 0 અને આ 0 નીકળી જશે, એટલે જવાબ મળશે 12 × 2 = 24 રૂપિયા. એટલે કે આપણને વળતર કેટલા રૂપિયા મળે છે, 24 રૂપિયા. પરંતુ આપણે શોધવાની છે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત માટે આપણે હમણાં જ શોધી ગયા કે વેચાણ કિંમત એટલે વેકી. તો વેકી બરાબર લખાશે છાકી, એટલે કે છાપેલી કિંમત. એમાંથી વળતર શું કરીશું, બાદ કરીશું. ચાલો છાપેલી કિંમત જે છે તે 120 છે અને એના પર વળતર મળે છે 24 રૂપિયા, એટલે 120માંથી 24 રૂપિયા બાદ કરીએ તો 0માંથી 4 બાદ નહીં થશે, દશક લઈશું એટલે અહીં 1 રહેશે ને અહીં 10. તો 10માંથી 4 બાદ કરો 6, હવે 11માંથી 2 બાદ કરો એટલે 9. એટલે કે વસ્તુની વેચાણ કિંમત કેટલા રૂપિયા થશે, 96 રૂપિયા. ત્યાર પછી એક જોડી બૂટ કે જેની છાપેલી કિંમત 750 રૂપિયા છે, બરાબર, અહીં પણ વળતર કેટલા ટકા મળે છે, 20%. તો પદ લખાશે કે 750 રૂપિયા પર 20% વળતર. ચાલો બરાબર શું લખાશે, એટલે ટકાવારી કાઢવા માટે 100નો ઉપયોગ કરીશું એટલે અહીં ગુણાકાર થશે 750 × 20 અને છેદમાં 100. 0 0 ઉડી જશે, અહીં પણ 0 0 ઉડી જશે. તો 75નો 2 સાથે ગુણાકાર કરીએ તો 150 રૂપિયા મળે, એનો અર્થ કે વળતર થયું 150 રૂપિયા. હવે વેચાણ કિંમત આપણે શોધવી છે તો વેકી બરાબર લખાશે કે છાકી ઓછા વળતર. ચાલો છાપેલી કિંમત જે છે 750 રૂપિયા છે અને વળતર છે 150 રૂપિયા. તો 750માંથી 150 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 600 રૂપિયા. તો એ વસ્તુની વેચાણ કિંમત એટલે કે બૂટની વેચાણ કિંમત કેટલા રૂપિયા થઈ, 600 રૂપિયા થઈ. ચાલો હવે સી આપ્યું છે, એક થેલો કે જેની છાપેલી કિંમત 250 રૂપિયા છે, અહીં પણ વળતર 20% જ મળે છે. તો લખાશે કે 250 રૂપિયા પર 20% વળતર બરાબર. કોનો ગુણાકાર કરીશું આપણે, 250 અને 20નો ગુણાકાર કરીશું એટલે અહીં લખાશે 250 × 20 અને ટકા કાઢવા માટે છેદમાં લખાશે 100. તો જુઓ 0 0 ઉડી જશે, અહીં પણ 0 0 ઉડી જશે. તો ગુણાકાર કરીશું 25 × 2 = 50 રૂપિયા, એનો અર્થ કે વળતર મળે છે કેટલા રૂપિયા, 50 રૂપિયા. માટે હવે આપણે જો વેચાણ કિંમત શોધવી હોય એટલે કે વેકી બરાબર લખાશે છાકી ઓછા વળતર. ચાલો છાપેલી કિંમત જે છે 250 રૂપિયા છે અને વળતર 50 રૂપિયા મળે. તો 250માંથી 50 બાદ કરીશું, તો 250માંથી 50 બાદ કરીએ તો કેટલા રૂપિયા મળે, 200 રૂપિયા. તો એનો અર્થ કે થેલાની વેચાણ કિંમત જે છે તે કેટલા રૂપિયા મળશે, 200 રૂપિયા મળશે. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. એક ટેબલ જેની છાકી 15000 રૂપિયા છે, છાકી એટલે કે છાપેલી કિંમત 15000 રૂપિયા છે અને તે રૂપિયા 14400માં મળે છે. મળે છે એટલે કે દુકાનદાર એને 14400 રૂપિયામાં શું કરે છે, વેચે છે. તો તેના પર મળેલા વળતર અને વળતરની ટકાવારી શોધો. ચાલો જુઓ અહીં છાકી જે છે આપણને આપેલી છે 15000 રૂપિયા અને દુકાનદાર વેચે છે એટલે કે એના માટે વેચાણ કિંમત, આપણા માટે ખરીદ કિંમત થશે એ છે 14400 રૂપિયા. હવે વળતર કેટલું મળે છે એ શોધવું હોય તો છાપેલી કિંમતમાંથી વેચાણ કિંમત શું કરવાની, બાદ કરવાની, એટલે લખાશે છાકી ઓછા વેકી બરાબર. છાકી છે 15000, એમાંથી વેચાણ કિંમત 14400 રૂપિયા બાદ કરીએ તો જવાબ મળશે 600 રૂપિયા. એટલે કે આપણને વળતર મળે છે કેટલા રૂપિયા, 600 રૂપિયા. હવે આ વળતરની ટકાવારી શોધવાની છે બરાબર. તો વળતરની જે ટકાવારી શોધવી હોય તો એ છાપેલી કિંમત પર આપણને વળતર મળે છે એટલે પદ મૂકીશું કે 15000 રૂપિયાની છાકી પર, 15000 રૂપિયા છાકી પર વળતર બરાબર 600 રૂપિયા. ટકા શોધવા માટે 100નો ઉપયોગ કરવો પડે એટલે 100 રૂપિયાની છાકી પર વળતર બરાબર કેટલા ટકા, કેટલું. તો ચાલો કોનો ગુણાકાર કરવો પડશે હવે અહીં, તો કે 100 અને 600નો ગુણાકાર કરીશું એટલે 100 × 600
અને છેદમાં લખાશે 15000। ચાલો અહીં જોઈ શકીએ છીએ, આ જીરો આ જીરો આ જીરો આ જીરો ઉપર નીચે ઉડી જશે, આ જીરો ને આ જીરો પણ ઉડી જશે, અને 15 × 60 એટલે જવાબ મળે છે આપણને કેટલો, 4%। તો આપણે અહીં કહી શકીએ કે આપણને મળતા વળતરની ટકાવારી કેટલા ટકા છે, 4% છે। એક કબાટ 5% વળતર આપીને રૂપિયા 5,225માં વેચેલ છે તો તેની છાપેલી કિંમત શોધો। અહીં વળતર મળે છે પરંતુ 5,225 રૂપિયા એ વેચાણ કિંમત છે, અને વેચાણ કિંમત છે તો તેના આધારે વળતર શોધી શકાતું નથી। તો એનો અર્થ કે આપણે એના માટે વેચાણ કિંમત શોધવી પડે। તો સમજી લો કે ટકાવારી જે 5% છે બરાબર, હવે એની વેચાણ કિંમત શોધવી હોય તો છાપેલી કિંમતમાંથી વળતર શું કરવું પડે, બાદ કરવું પડે। તો ટકાવારીમાં એ કઈ રીતે કરી શકાય, તો સમજી લો કે છાપેલી કિંમત, ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે બરાબર। તો હવે આપણે શોધવાનું છે વેચાણ કિંમત, તો વેચાણ કિંમત બરાબર શું લખાશે, અહીં 100% ગણવાના છે બરાબર, એટલે 100 - 5, તો 100માંથી 5 બાદ કરીશું તો 95 રૂપિયા જે છે એ શું થઈ, એની વેચાણ કિંમત કે જે ટકાવારીમાં છે। હવે પદ લખીશું આપણે કે 95 રૂપિયાની વેચાણ કિંમત પર, 95 રૂપિયા વેચાણ કિંમત પર વેકી બરાબર, કે જો 95% વેચાણ કિંમત હોય તો એની કિંમત થશે 5,225 રૂપિયા। માટે આપણે જે ગણતરી કરવાની છે તે 100ને આધારે કરીશું, તો 100 રૂપિયા વેકી જો હોય એના બરાબર કેટલા થશે, તો 100 × 5,225 અને છેદમાં લખાશે 95 બરાબર। ચાલો હવે અહીં જો ભાગ પાડીએ તો 19 × 5 = 95 થશે, અહીં ભાગ ચાલશે 20 × 5 = 100 અને 19 વડે આનો ભાગ ચલાવીશું તો 275 લખાશે, એટલે કે 275 વડે ભાગ ચાલશે, તો 275 × 20 લખીશું। ચાલો બંનેનો ગુણાકાર થશે, હવે 5 × 2 = 10, વધી પડી 1 × 7 = 14 + 1 = 15, વધી 1 × 2 = 4 + 1 = 5 અને પાછળનું 0, એટલે કે અહીં વસ્તુની છાપેલી કિંમત જે છે એ કેટલી થશે, 5,500 રૂપિયા, કે જેથી કરીને 5% વળતર આપવામાં આવે તો વસ્તુ 5,225માં વેચાય। તો આ થયું વિદ્યાર્થી મિત્રો છાપેલી કિંમત, વળતર અને વેચાણ કિંમત આધારિત પ્રયત્ન કરોની સમજ। હવે નવી સમજ સાથે મળીશું ફરી આગલા વિડીયોમાં।